નમસ્તે જય ધન્વંતરી આપણે આજે કોરોના વાયરસનો જે ફેલાવો થઈ રહ્યો છે એમના માટે શું શું પ્રિકોશન રાખી શકાય એમના માટે અમે આજે હું ખાસ કરીને ચર્ચા કરવાના છીએ તો આમાં ખાસ કરી અને આપણે જોઈએ છીએ કે અત્યાર સુધી આપણા પાસે જે ડબલ્યુ ઓથી માહિતી આવે છે એમાં માત્ર એટલું કહેવામાં આવે છે કે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો સાબુથી હાથ ધો પરંતુ એનાથી આગળ બીજી કોઈ માહિતી ઉપલબ્ધ નથી સોર્સથી જ્યારે WHO થી તો માની શકાય પરંતુ આપણી પાસે આયુર્વેદ જેવું અમુક મોટું શાસ્ત્ર છે અને ઘણા ગ્રંથોની સંપત્તિ છે અને એ એવા ગ્રંથો છે કે જે યુનેસ્કોએ મેમરી ઓફ ધ વર્લ્ડ એનો એક એવોર્ડ આપ્યો છે ઋગ્વેદ માટે કે એ એ એ ઓગણીસો અડસઠથી લઈ અને એ પ્રતો આજે ત્યાં યુનેસ્કોમાં સચવાયેલી છે હવે એમાં એમનું શરૂઆત જ એમની અગ્નિમીડે પુરોહિતમ એવા મંત્રોથી થાય છે કે જેમાં કેટલી બધી માહિતી આપવામાં આવેલી છે કે આવા વાયરસથી અને આવા સંક્રામક રોગોથી બચી શકાય એના માટે શું કરવું તો એમના માટે અમે એક યજ્ઞ થેરેપી અથવા તો ધૂપ થેરેપી થેરેપીનો ઉપયોગ કરીએ છીએ સંસ્કૃતિ આર્ય આર્યગુરુકુલમ આવી સેવાઓ માટે પચાસ વર્ષથી કટિબદ્ધ છે અનેક પ્રકારના અમે ધૂપોનો ઉપયોગ કરી અને આવા પ્રકારની સ્પિરિચ્યુઅલ અથવા તો કહી શકાય કે એક થેરેપીની તરીકે વેદ અને જેટલી પણ વૈદિક સાહિત્ય છે એનો ઉપયોગ કરી અને બચવાના વિવિધ ઉપાયો મોડર્ન થી પણ મેં પ્રૂફ કરી અને લોકોને કહીએ છીએ તો આ એક સેવા તરીકે અમે આ કાર્ય કરીએ છીએ માત્ર એટલું જ કે આપણે પણ એ સાહિત્યને આયુર્વેદ સંહિતાઓને સમજી અને આવું કોઈ પણ એક બે વાત આપણે કરતા થઈશું તો આપણે રોગોથી બચી શકશું તો આજે આપણે વાત કરવાના છીએ ધૂપની તો ખાસ કરીને આયુર્વેદમાં ધૂપ સવારે અને સાંજે બે ટાઈમ અથવા તો કોઈ પણ એક સમય કરી શકાય આવું આયુર્વેદના ગ્રંથોમાં વર્ણન કરેલું છે એમાં પણ એ નિત્ય આયુષ્ય વર્ધક કહેલો છે સાથે સાથે એ ધૂપ પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે કે જેનાથી સ્થૂળ જે આપણને મચ્છર વગેરે હેરાન કરતા હોય તો એ પણ દૂર થાય છે અને સૂક્ષ્મ એવા વાયરસ અને બેક્ટેરિયા કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી એમના ઉપર પણ એની અસર છે ધૂપની તો આજે આપણે થોડી ચર્ચા કરશું કે એમાં ક્યાં કયા દ્રવ્યો આપણે નાખવા જોઈએ અને ઘરે કેવી રીતે બનાવી શકાય ધૂપ કેવી રીતે કરી શકાય ઘરે તો એક તો બીજા વિડીયોમાં અમે મોકલ્યું છે કે ગાયનું જે છાણું છે એને ગેસ ઉપર ગરમ કરી અને પૂરું લાલ થાય ત્યાં સુધી કરીને પછી એમાં અમુક દ્રવ્યો નાખવાના છે તો એના દ્રવ્યોની હું ચર્ચા કરીશ કે અમે આપવાના છીએ અહીંથી બે દિવસ

ગાયના ગોબર ઉપર કંડા ઉપર કે કોઈપણ પ્રકારના આવા છાણા ઉપર આપણે અગ્નિ જ્યારે કરીએ છીએ ત્યારે ફોર્માલ નામનું એક તત્વ છે એ વાતાવરણમાં આવે છે એવું મોડન સાયન્સ કહે છે અને એનાથી આખું વાતાવરણ છે એ જંતુમુક્ત વધારે બની શકે છે અને આ આપણે પણ માઇક્રોકાઉન્ટ મશીનથી ટેસ્ટ કરી શકીએ છીએ એનું એટલે આજે અમારી પાસે એ અહીંયા ઉપલબ્ધ નથી વારાણસીની અમારી સંસ્થામાં એ હતું તો માઇક્રોકાઉન્ટ મશીનથી એ ટેસ્ટ પણ થાય છે કે વાતાવરણના જંતુઓ કેટલા ઓછા થયા છે તો આપણે એક તો જ્યારે પણ અગ્નિ કરીએ છીએ આવા કંડા ઉપર ત્યારે આ એક પ્રકારનું તત્વ નીકળે છે આજ પણ સાયન્સ સ્વીકાર કરે છે નાસામાં પણ એના પ્રયોગો થયા છે યજ્ઞ થેરાપી ઉપર હવે બીજી વાત છે કે જ્યારે આપણે જવ અથવા તો ચોખા અથવા એવું કોઈ પણ ધાન્ય જ્યારે એમાં નાખીએ છીએ ખાસ કરીને હું કહું કે જવ તલ ચોખા એ તો એમાં ઓક્સાઇડ ફોસ્ફરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ વગેરે ઉત્પન્ન થાય છે અને એનાથી જંતુઓ દૂર થાય છે બેક્ટેરિયા અથવા તો વાયરસ જે પણ આવા આપણને નુકસાન કરતા જંતુઓ છે એ એના ધુવાળાથી એ દૂર થતા હોય છે બીજું ગૂગળ છે આયુર્વેદની દ્રષ્ટિથી એ ખૂબ જ ઉપયોગી છે ગુગળ અને કર્પૂરમાં લગભગ કોમન જે પ્રોપર્ટીઝ છે જોવા મળે છે આયુર્વેદની દૃષ્ટિથી કર્પૂરને જંતુઘ્ન કહ્યું છે ગૂગડને ગૂગડના ધૂપને નિત્ય આયુષ્ય વર્ધક કહ્યું છે પણ એમાં આપણે અત્યારે મોડનમાં જઈએ ત્યારે એને સી સિનિઓલ છે ડાયપેન્ટિન છે યુઝિનોલ છે ઇત્યાદિ આવા બધા તત્વો એમાં જોવા મળ્યા છે કે જેનાથી એ ઘણા બધા વાયરસને દૂર કરે છે તો આનો ઉપયોગ કરી અને આપણે સ્વસ્થ રહી શકીએ તો એક તો જવ તલ ચોખા બીજું ગૂગળ કરપૂર અને આગળ જતા લીમડો છે લીમડાના પાન છે જે આ ઋતુમાં આવે છે ખાસ કરીને હવે લીમડાના પાન આખે આખો લીમડો એ જંતુઓને દૂર કરે છે આપણે સ્કિનના કોઈ પણ રોગો થાય તો એમાં આમનો ઉપયોગ કરીએ છીએ અનેક પ્રકારના રોગોમાં લીમડો ઉપયોગી છે તો એના સૂકા પાન ધૂપમાં નાખીએ એટલે કે છાણું સળગાવીને એનાથી જે ધુવાળો થાય છે એ અનેક પ્રકારના વાયરસને દૂર કરે છે તો આટલા જે અમે દ્રવ્યો ધૂપમાં નાખીને આપ્યા છે આપને કે જે આપને નીચેના નંબર ઉપર આપ બે ત્રણ દિવસનું જે ધૂપનું એક પેકેટ અમે બનાવ્યું છે સાથે ગાયના છાણા પણ છે અને ફ્રી ઓફ કીટ અમે આખા રાજકોટમાં આપવાના છીએ તે બે ત્રણ દિવસ માટે આપ પ્રયોગ કરો અને પછી આપને ઘરે બનાવતા આપ શીખો અને ઘરે જેનો ઉપયોગ કરો તો આ ઈઝી છે અને આપને એમાં કંઈ તકલીફ હશે તો અમારા જે કાર્યકર્તાઓ છે આપને શીખવશે ત્યાં અને આપ ઘર બેઠા આ ધૂપ બે ટાઈમ કરી શકશો એક ટાઈમ કરી શકશો અનુકૂળતા પાપ સવારે અને સાંજે જેટલો બે ટાઈમ પરફેક્ટ આપ કરશો સૂર્યાસ્ત અને સૂર્યોદ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે તો એટલું આપણને સારું પરિણામ મળશે આપણે અનેક પ્રકારના રોગોથી બચી જઈશું એટલે આવી એક અમોઘ વાત આપણી એક સરસ વાત આપણી પાસે છે આવું એક સાયન્સ આપણી પાસે છે આયુર્વેદ નામનું કે એ આપણે શા માટે રાહ જોઈએ કે ડબલ્યુ એચ કે હું નામની સંસ્થા કે અને પછી જ આપણે આવા બધા ઉપયોગ કરતા થઈએ કેમ આપણી પાસે ગ્રંથો છે આપણી પાસે આવા વૈદ્યો છે આપણી પાસે આવા જાણકાર તજ વિદ્વાનો છે આવી સંસ્થાઓ છે તો એનો ઉપયોગ કરીએ અને આ સંસ્થા એટલે જ અવિરતપણે આ આયુર્વેદ ક્ષેત્રમાં કાર્ય કરે છે કોરોના વાયરસ ઉપર અમારો એક સંશોધનાત્મક વિડિયો પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર છે કે આયુર્વેદમાં પણ એનું કેટલું ડિટેલથી વર્ણન છે આપ જોઈ શકશો અમારી ચેનલ પણ આપ ઘણા બધા વિડીયો આપણી ચેનલમાં જોઈ શકશો અને બાકી આપના કિટ ફ્રી ઓફ જોઈતી હોય તો આપ બે ત્રણ દિવસ માટે જે અમે બધી સામગ્રીઓ છે એને આપણે તમારે ચેક કરવી હોય કેવી રીતે બનાવવી શીખવું હોય તો નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી અને આપને એ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે જેવી રીતે અમે ટિફિન વ્યવસ્થા આજે રાજકોટમાં શરૂ કરી છે કે રાશન પણ અમે આપીએ છીએ જે ગરીબ વર્ગ છે પણ આ જનરલ વર્ગ માટે આ રીતની કીટ તૈયાર કરી અને એને આપીએ છીએ ત્રણ દિવસની ધૂપ કીટ તો આપ નીચેના નંબર ઉપર સંપર્ક કરશો આયુર્વેદની દ્રષ્ટિથી બીજા ક્યાં ક્યાં પ્રિકોશન લેવા જોઈએ એમને પણ આપણે જે નીચે નંબર આપ્યો છે એમના ઉપર સંપર્ક કરી અને આયુર્વેદ આપણે ઘર ઘર સુધી પહોંચે અને આયુર્વેદથી આપણે પ્રિકોશન રાખી ગવર્મેન્ટના આપણે જે નિયમ છે કે ભાઈ અત્યારે આપણે પ્રિકોશન રાખી અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ છીએ તો ઘરે બેઠા આપણે જે થઈ શકે આવા ધૂપ અથવા ઓમ આ જે પણ આયુર્વેદની દ્રષ્ટિથી થઈ શકે એ અમે આપને જણાવતા રહીશું જય ધન્વંતરી નમસ્કાર